સચિન ગોડાઉન પરથી ઝડપાયેલા કરોડો રૂપિયાના સરકારી અનાજના કૌભાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT દ્વારા વધુ બે આરોપીઓ, જેમાં ગરીબોનું અનાજ કાળા બજારમાં ખરીદનારા સહિત બેને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT દ્વારા હાલ સચિન ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ સગે વગે કરી કરોડો રૂપિયાનો વ્યવહાર કરનારા મુખ્ય કાવતરાખોર સહિત વધુ બેની પોલીસે ધરપકડ કરી છે, જેમાં ગત 27 ઓક્ટોબર 2022 રોજ 3 ટ્રકોમાં સચિન ખાતેથી ગરીબોના હકના કરોડોના અનાજનું કાળા બજાર ઝડપાયું હતું. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી અગાઉ ગોડાઉન મેનેજર પ્રીતિ ચૌધરી સહિત 7 આરોપીઓની ધરપકડ કરી હતી. તો DSD એટલે કે ડોર સ્ટેપ ડિલિવરી ઇજારદાર રાકેશ ઠાકોરની ભૂમિકા સમગ્ર સરકારી અનાજ સગે વગે કરવાના કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર તરીકે જણાઈ આવી હતી, તો તેની પણ ધરપકડ કરાઈ હતી. હાલ તો તપાસમાં કૌભાંડમાં સરકારી અનાજ ગેરકાયદેસર રીતે ખરીદનાર બારડોલીના સુનિલકુમાર ભગવતીલાલ શર્માની પણ ધરપકડ કરી છે, જેઓ ગરીબોના હકના અનાજનું પ્રીતિ પટેલ સહિતનાઓ પાસેથી ખરીદી રાઈસ મિલો તેમજ વેપારીઓને માર્કેટમાં વેચી કાઢતા હતા. તો ગોડાઉનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી મહિલાની જગ્યાએ કામ કરતા તેના પતિ ધીરેન રાવળ, કે જેઓ પણ આ કૌભાંડમાં સંડોવાયેલા હોય, તેની પણ પોલીસે ધરપકડ કરી બંનેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓના 6 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલો ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સચિન વિસ્તારની અંદર તારીખ 27/10/2022 રોજ સચિન પોલીસ સ્ટેશનના PSI મચ્છાર અને એમની ટીમ દ્વારા 3 ટ્રકોને રોકવામાં આવે છે. આ 3 ટ્રકોની અંદર 450 કટ્ટા ઘઉંના અને MDM સર્ટિફાઇડ ચોખા છે એના 950 કટ્ટા મળી આવે છે. એની જે બિલ્ટી છે, ડિલિવરી ચલણ છે, એ ચેક કરતાં આ લોકો અક્ષયપાત્ર ફાઉન્ડેશન મગો ત્યાં ડિલિવરી કરવાના હતા, આવું જણાવવામાં આવે છે. જે ડિલિવરી ચલણની ખરાઈ કરતાં આ ડિલિવરી ચલણ જ બોગસ હોવાનું પ્રાથમિક દ્રશ્યએ જણાઈ આવેલ, અને એને લઈને સચિન પોલીસ સ્ટેશનની અંદર આ તમામ જે આરોપીઓ છે, 3 ટ્રકો ઘઉંના કટ્ટા તથા જે ચોખા છે એ મળી ટોટલ 13,87,500 મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. અને ત્યારબાદ સચિન પોલીસ સ્ટેશનની અંદર IPC કલમ 406, 409, 465, 467, 471 તેમજ એસેન્શિયલ કોમોડિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન જે સરકારી અનાજનું ગોડાઉન છે એ ગોડાઉનનું ઓડિટ કરવામાં આવે છે. આ ગોડાઉનના ઓડિટમાં એવું ધ્યાન ઉપર આવે છે કે જે સરકારી અનાજનો જથ્થો જે ગરીબોને સસ્તા ભાવે અને ફ્રી ઓફ કોસ્ટ આપવાનો હોય છે, આ જે જથ્થો પરવાનેદારને જ્યારે આપવાનો થતો હોય છે એની અંદરથી દરેક ગુણમાંથી 1-2 કિલો અનાજ કાઢી લે છે અને ત્યાં સ્ટોક કરે છે. જ્યારે એની સામે જે માલ છે એ બિલ્ટી મુજબ, જે ડિલિવરી ચલણ મુજબ, એ પરવાનેદારને નથી આપવામાં આવતો. અને આમ ટોટલ 1,28,00,000નો મુદ્દામાલ જે સસ્તા અનાજનો જથ્થો છે આ ગોડાઉનની અંદર સ્પેરમાં મળે છે. એ પણ સચિન પોલીસની અંદર અલગથી બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બંને ગુનાની તપાસ સચિન પોલીસ સ્ટેશન કરતી હતી. આ દરમિયાન નામદાર સરકારશ્રી તરફથી તથા મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી આ તપાસના મૂળ સુધી જવા માટે એક SIT રચના કરવામાં આવે છે. આ SIT ઇન્ચાર્જ ભાવેશ રોજિયા, SCP ક્રાઇમ તેમજ કિરણ રાઠોડ સાહેબ તેમજ બારોટ સાહેબ અને અન્ય માણસોની એક ટીમ બનાવવામાં આવે છે. આ ગુનાના કામે જે ટોટલ 7 આરોપીની અટક કરવામાં આવેલી હતી એની અંદર જે ગોડાઉન મેનેજર છે પ્રીતિબેન ચૌધરી તથા એક છે રાકેશ ઠાકુર, આના મેન કાવતરેદાર હતા. ત્યારબાદ આ જે તપાસ ચાલુ કરતા આ ગુનાના કામે તપાસ કરતા એવી હકીકત જાણવા મળેલી કે આ ગુનામાં એક સુનિલ શર્મા કરીને છે, એ અગાઉ પણ નવસારીમાં આ જ રીતે સરકારી અનાજનું જે લેવાની અંદર એ પકડાઈ ચૂકેલ છે અને આનો ઘણો બધો જથ્થો એને લીધેલો હતો. જ્યારે સરકારી ગોડાઉનમાંથી અનાજ સરકારી બારદાનની અંદર જે નીકળે છે એ આ સુનિલને ત્યાં પહોંચતો. સુનિલ છે એનું પ્લાસ્ટિકની અલગ થેલીની અંદર એ ડમ્પિંગ કરાવી દેતો હતો, બીજી પ્લાસ્ટિક થેલીમાં એનું પેકિંગ કરાવતો હતો અને એ માર્કેટના ભાવે અન્ય વ્યક્તિને વેચતો હતો. આમ જે ખરીદનાર તરીકે પહેલેથી ગેરકાયદેસર રીતે એને માલ ખરીદ્યો હતો એ સુનિલ શર્મા તથા એક બીજો ધીરેન છે, ધીરેન રાવળ. આ ધીરેન રાવળની પત્ની છે ત્યાં ઓપરેટર તરીકે નોકરી કરતી હતી.
હવે આ ધીરેન રાવળ છે, આ ગુનાના કાવતરાની અંદર એની પણ એટલી સંડોવણી છે? જે ડિલિવરી ચલણ બોગસ બનતા હતા એને મોબાઈલની અંદર આ ડિલિવરી ચલણ એને બનાવેલા હતા અને પોતાની પત્નીની જગ્યાએ એ પોતે આ જગ્યાએ ફરજ બજાવતો હતો. આ બંનેને અટક કરવામાં આવેલ છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને એના નામદાર કોર્ટમાંથી તારીખ 6 સુધીના રિમાન્ડ લેવામાં આવે છે. આ લોકોએ બીજા કોને કોને વેચ્યો છે, કઈ જગ્યાએ અને આખો આખી જે સ્કેમ છે એની તપાસ કરવામાં આવશે. આ લોકો જે પૈસા જે ચોરીનો મુદ્દામાં લેતા હતા અને એનો જે ટ્રાન્ઝેક્શન છે એ આંગળિયા માથે પૈસાના ટ્રાન્ઝેક્શન થયા છે એ પણ ધ્યાન ઉપર આવેલ છે અને એના પણ પુરાવા એકત્રિત કરવામાં આવેલ છે. જે રાવણ નામનો શખ્સ છે એ એની પત્નીના સ્થાને ઓપરેટર તરીકે હતો. સરકારી વિભાગની અંદર આ કેટલી ગોર ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે આ પ્રમાણે કોઈ પણ સરકારી કચેરીની અંદર આવી ત્રાહિત વ્યક્તિ કામ નથી કરી શકતો. આ એક અત્યારે તપાસ છે, પ્રાઇમરી લેવલ ઉપર છે અને એની તપાસ ચાલે છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે હાલ તો સરકારી અનાજ સગે વગે કરવાના કરોડો રૂપિયાના આચરવામાં આવેલા કૌભાંડ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે હજુ પણ સુરતમાં અનાજ માફિયાઓ મેદાને હોવાની ચર્ચા જોવા મળી રહી છે. અઝર કુર્સી સાથે પ્રકાશ વાળા.